નમસ્તે. આજના આપણા સંસ્કૃત વ્યાકરણના લેક્ચરમાં આજે આપણે સમાસ વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? આના પહેલાના લેક્ચરમાં પણ આપણે સમાસ અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે સમાસ એટલે શું? તો સમાસ એટલે કે સંક્ષેપ, ટૂંકમાં રજૂઆત. કે સમાસ સંસ્કૃત ભાષાની એક એવી આગવી વિશેષતા છે કે જે એક વાક્યમાં કહી શકાય તેવી બાબત કોઈ તમે એકાદ સામાસિક શબ્દ દ્વારા જેને વ્યક્ત કરી શકાય છે. હવે સમાસમાં મુખ્યત્વે બે શબ્દો હોય છે, સમ આસ, સમ પ્લસ આસ. સમ એટલે કે સાથે અને આસ એટલે કે બેસવું. હવે સમાસ કોને કહેવાય? તો બે કે તેથી વધારે શબ્દો યોગ્ય સંબંધથી જોડાય અને નવા અર્થવાળા એક પદ કે સામાસિક પદ તરીકેનું કાર્ય કરે ત્યારે તેને સમાસ કહેવામાં આવે છે. બે કે તેથી વધારે શબ્દો યોગ્ય સંબંધથી જોડાય અને નવા અર્થવાળા એક પદ કે સામાસિક પદ તરીકેનું કાર્ય કરે ત્યારે તેને સમાસ કહેવામાં આવે છે. હવે સામાસિક પદ એટલે શું? તો સમાસ તરીકે વપરાયેલું આખું પદ તેને કહેવાય સામાસિક પદ. હવે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ હોય છે. પૂર્વપદ કોને કહેવાય? તો સામાસિક પદમાં આપેલો પ્રથમ શબ્દ તેને કહેવાય પૂર્વપદ, અને સામાસિક પદમાં આપેલો છેલ્લો શબ્દ કે જેને ઉત્તરપદ કહેવામાં આવે છે. વિગ્રહ એટલે શું? તો જ્યારે બે પદો વિવિધ સંબંધથી છૂટા પાડી અને જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને સમાસનો વિગ્રહ થયેલો કહેવાય. સામાસિક પદ એટલે શું? તો સમાસ તરીકે વપરાયેલા આખા પદને સામાસિક પદ કહે છે. પૂર્વપદ કોને કહેવાય? તો સામાસિક પદમાં આપેલો પ્રથમ શબ્દ જેને કહેવાય પૂર્વપદ, અને સામાસિક શબ્દમાં આપેલો છેલ્લો શબ્દ જેને કહેવાય ઉત્તરપદ. અને વિગ્રહ કોને કહેવાય? તો જ્યારે બે પદો વિવિધ સંબંધથી છૂટા પાડીને દર્શાવવામાં આવે ત્યારે તેને સમાસનો વિગ્રહ કહે છે. પૂર્વપદ પ્રધાન સમાસ. તો પૂર્વપદ પ્રધાન કોને કહેવાય? તો જે સમાસમાં પ્રથમ પદ પ્રધાન એટલે કે મુખ્ય હોય તો તેને કહેવાય સમાસમાં પૂર્વપદ પ્રધાન. ઉત્તરપદ પ્રધાન. તો જે સમાસમાં અંતિમ પદ પ્રધાન એટલે કે મુખ્ય હોય તો તે સમાસને ઉત્તરપદ પ્રધાન કહે છે. પછી આવે છે ઉભયપદ પ્રધાન અને સર્વપદ પ્રધાન. તો ઉભયપદ પ્રધાન કોને કહેવાય? તો જે સમાસમાં બે પદો હોય અને તે બંને પદો પ્રધાન એટલે કે મુખ્ય હોય તો તેને કહેવાય ઉભયપદ પ્રધાન સમાસ. જે સમાસમાં બે પદો હોય અને તે બંને પદો મુખ્ય હોય તો તેને કહેવાય ઉભયપદ પ્રધાન સમાસ. અને જે સમાસમાં બે થી વધારે પદ હોય અને તે બધા પદો જો મુખ્ય હોય તો તેને કહેવાય સર્વપદ પ્રધાન સમાસ. જે સમાસમાં પ્રથમ પદ મુખ્ય હોય તો તેને કહેવાય પૂર્વપદ પ્રધાન. જે સમાસમાં અંતિમ પદ મુખ્ય હોય તો તેને કહેવાય ઉત્તરપદ પ્રધાન. જે સમાસમાં બે પદો હોય અને બંને પદો મુખ્ય હોય તો તેને કહેવાય ઉભયપદ પ્રધાન. અને જે સમાસમાં બે થી વધારે પદ હોય અને બધા પદો જો મુખ્ય હોય તો તેને કહેવાય સર્વપદ પ્રધાન સમાસ. હવે સંસ્કૃતમાં સમાસના મુખ્ય ચાર પ્રકાર છે. કયા કયા? તો અવ્યયી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ. હવે આમાંથી તમે તત્પુરુષ અને દ્વંદ્વ આ સમાસનો અભ્યાસ તમે ધોરણ 9 માં જ કરી ચૂક્યા છો. તો અહીં આપણે તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર મનાતો કર્મધારય અને બહુવ્રીહી આ સમાસની આપણે ચર્ચા કરવાની છે અને તેનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો ચાલો સૌથી પહેલા જોઈએ આપણે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસ કોને કહેવાય? તો કર્મધારય સમાસ સૌથી પહેલા તો તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે. કયો સમાસ? તો જે સમાસમાં વિશેષણ અને વિશેષ્ય એનો ભાવ રહેલો હોય અને જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળી અને એક અર્થ વ્યક્ત કરે ત્યારે બને છે કર્મધારય સમાસ. અને યાદ રાખજો આ સમાસ ઉત્તર પદ પ્રધાન સમાસ છે, એટલે કે જે સમાસમાં અંતિમ પદ જે પ્રધાન એટલે કે મુખ્ય હોય તો તેને કહેવાય ઉત્તરપદ પ્રધાન. આ સમાસમાં બંને પદો એટલે કે વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે. હવે વિશેષણ અને વિશેષ્ય, તો જ્યારે સમાસના પૂર્વપદમાં વિશેષણ હોય
અને ઉત્તર પદમાં વિશેષ્ય એટલે કે નામ હોય ત્યારે કર્મધારે સમાસ બને છે. સમાસના પૂર્વ પદમાં એટલે કે પહેલું પદ છે વિશેષણ હોય અને અંતિમ પદ એટલે કે ઉત્તર પદ છે તે વિશેષ્ય એટલે કે કોઈ નામ હોય ત્યારે કર્મધારે સમાસ બને છે. આ કર્મધારે તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર હોવાથી અહીં પણ ઉત્તર પદના પદની પ્રધાનતા હોય છે. હવે જોઈએ આપણે એના ઉદાહરણ. તો સુંદર પુસ્તકમ, સુંદરમ પુસ્તકમ, અર્થ થાય સુંદર પુસ્તક. તમે જોઈ શકો છો કે વિશેષણ અને વિશેષ્ય આપણે હમણાં જોયું કે જ્યારે સમાસના પૂર્વ પદમાં વિશેષણ હોય અને ઉત્તર પદમાં વિશેષ્ય એટલે કે નામ હોય. કર્મધારે સમાસ, તો કર્મધારે સમાસ છે તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે કે જે સમાસમાં વિશેષણ અને વિશેષ્યનો ભાવ રહેલો હોય અને જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે તેને કહેવાય કર્મધારે સમાસ. કે જે સમાસમાં વિશેષણ અને વિશેષ્યનો ભાવ હોય અને જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળી અને એક અર્થ વ્યક્ત કરે તેને કહેવાય કર્મધારે સમાસ. અને યાદ રાખજો કે આ સમાસ ઉત્તર પદ પ્રધાન સમાસ છે એટલે કે અંતિમ પદ પ્રધાન એટલે કે મુખ્ય. આ સમાસમાં બંને પદો એટલે કે વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે. હવે જ્યારે સમાસના પૂર્વ પદમાં વિશેષણ હોય એટલે કે પહેલાનો પદ જે વિશેષણ હોય અને ઉત્તર પદ એટલે કે અંતિમ પદ વિશેષ્ય એટલે કે કોઈ નામ હોય ત્યારે કર્મધારે સમાસ બને છે. હવે કર્મધારે સમાસ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે એટલા માટે અહીં ઉત્તર પદના ઉત્તર પદની પ્રધાનતા એટલે કે ઉત્તર પદ જે છે તે મુખ્ય હોય છે. ઉદાહરણ જોઈએ આપણે કે સુંદર પુસ્તકમ, સુંદર પુસ્તકમ આપણે એને છૂટા પાડીએ તો સુંદરમ પુસ્તકમ એટલે કે સુંદર પુસ્તક. હમણાં આપણે જોયું કે જ્યારે સમાસના પૂર્વ પદમાં વિશેષણ હોય અને ઉત્તર પદમાં વિશેષ્ય હોય તો સુંદરમ પુસ્તકમ, સુંદરમ પુસ્તકમ, સુંદર પુસ્તક, બરાબર. સુંદર છે વિશેષણ છે અને પુસ્તકમ તે છે વિશેષ્ય. પિત્તાંબરમ, પિત્તાંબરમ એટલે કે પીળું વસ્ત્ર. વિશાલ વૃક્ષ, વિશાલ વૃક્ષ એટલે કે વિશાળ વૃક્ષ. હવે જોઈએ બીજો પ્રકાર એટલે કે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસ કોને કહેવાય? તો જે સમાસનું પૂર્વ પદ એટલે કે જે સમાસનું પ્રથમ પદ વિશેષણનું હોય અને તે બે પદમાંથી એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ એક પણ પદનો અર્થ મુખ્ય ન હોય તથા આખો સમાસ કોઈ બીજા શબ્દના અર્થમાં વધારો કરે અને તેના વિશેષણ તરીકે વપરાય તે સમાસને કહેવાય બહુવ્રીહી સમાસ. યાદ રાખજો કે આ સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે એટલે કે આ સમાસનું પૂર્વ પદ કે ઉત્તર પદ એક પણ પદ મુખ્ય એટલે કે પ્રધાન હોતું નથી. આ સમાસમાં વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટા પાડતી વખતે બંને પદોને પ્રથમ વિભક્તિ એક વચનમાં મૂકવામાં આવે છે. બહુવ્રીહી સમાસ એક સાથે અનેક વિભક્તિના પદોનો થઈ શકે છે. સમાસમાં જેટલા વિભક્તિના પદો જોડવાના હોય છે તે બધા પ્રથમ વિભક્તિમાં હોય છે અને આ સમાસના એટલે કે બહુવ્રીહી સમાસના પદો પોતાના અર્થને જતો કરે છે અને અન્ય કોઈ પદનો અર્થ આપણને કહે છે. આવા અન્ય પદના અર્થને દર્શાવવા માટે જ વિગ્રહ વાક્યમાં એટલે કે જ્યારે આપણે વાક્યને છૂટું પાડીએ ત્યારે યશ્ય અને સહ જેવા વધારાના પદોનો પ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈએ આપણે તો પિત્તાંબર, વિગ્રહ વાક્ય છૂટું પાડીએ આપણે તેને તો પિત્તાંબરમ યશ્ય સહ એટલે કે પીળું વસ્ત્ર જેનું છે તે. તો કોણ છે પીળા વસ્ત્ર ધારણ કરેલા? તો ભગવાન શ્રી કૃષ્ણ. આમાં તમે જોઈ શકો છો કે આખો સમાસ કોઈ બીજા શબ્દના અર્થમાં વધારો કરે અને તેના વિશેષણ તરીકે વપરાય તો તેને કહેવાય બહુવ્રીહી સમાસ. સ્નેહપૂર્ણ દ્રષ્ટિહીન, સ્નેહપૂર્ણ દ્રષ્ટિ યશ્ય સહ કે જેની સ્નેહથી ભરેલી દ્રષ્ટિ છે તેવા કુમાર. અહીં વાક્યમાં તમે સ્નેહપૂર્ણ અને દ્રષ્ટિહી પદોનો સમાસ થયેલો જોઈ શકો છો.
સ્નેહપૂર્ણ એટલે કે સ્નેહથી ભરેલી, અને દ્રષ્ટિહી એટલે કે નજર, અને તે કુમાર એટલે કે કોઈ અન્ય એવા પદ માટે છે. હવે આ અન્ય પદ નો અર્થ બતાવવા માટે વિગ્રહ વાક્યમાં યત સર્વનામનું યોગ્ય રૂપ વાપરવામાં આવે છે. જેમ કે અહીં આપણે યશ્ય એવો પદ આપણે અહીં વાપરેલું છે. ઉદાહરણ જોઈએ તો પિત્તાંબરહ વિગ્રહ વાક્ય જ્યારે આપણે તેને છૂટા પાડીએ તો પિત્તાંબરમ યશ્ય સહ. પિત્તમ એટલે કે પીળું, અંબરમ એટલે કે વસ્ત્ર, યશ્ય સહ પીળું વસ્ત્ર જેનું છે તે, તેવા કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ. બીજું ઉદાહરણ છે કે સ્નેહપૂર્ણ દ્રષ્ટિહી. વિગ્રહ વાક્ય થાય સ્નેહપૂર્ણ દ્રષ્ટિ યશ્ય સહ. અહીં વાક્યમાં તમે જોઈ શકો છો કે સ્નેહપૂર્ણ એટલે કે સ્નેહથી ભરેલી અને દ્રષ્ટિહી આ પદોનો સમાસ થયેલો છે. સ્નેહપૂર્ણ એટલે કે સ્નેહથી ભરેલી અને દ્રષ્ટિહી એટલે કે નજર. તે અન્ય બીજા પદ માટે છે કે કુમારહ, કે સ્નેહથી ભરેલી જેની નજર છે તેવા કુમાર. હવે આ અન્ય પદનો અર્થ બતાવવા માટે આપણે વિગ્રહ વાક્યમાં યત સર્વનામ યોગ્ય રૂપ અહીં વાપરવામાં આવે છે. જેમ કે અહીં આપણે યશ્ય પદ વાપરવામાં આવ્યું છે. બહુવ્રીહી સમાસમાં વપરાયેલા બંને પદો અન્ય પદોનો અર્થ આપે છે. બંને પદો એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ, અને તે કારણે બહુવ્રીહી સમાસ છે તે વિશેષણ તરીકે વપરાય છે. આથી બહુવ્રીહી સમાસ વાળા પદનું લિંગ તેના વિશેષ્યના લિંગની જેમ જ રાખવાનું હોય છે, તેથી તે બદલાતું રહે છે. એટલે કેવી રીતે? તો જો વિશેષ્ય પુલિંગ હોય તો બહુવ્રીહી સમાસાંત પદ પણ પુલિંગમાં પ્રયોજાય છે. જો વિશેષ્ય સ્ત્રીલિંગનું હોય તો બહુવ્રીહી સમાસ પણ એનું જે સમાસાંત પદ છે તે પણ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. અને જો વિશેષ્ય નપુંસકલિંગ હોય તો બહુવ્રીહી સમાસાંત પદ પણ નપુંસકલિંગમાં પ્રયોજાય છે. અહીં સમાસનો અભ્યાસ આપણે પૂર્ણ થાય છે. નમસ્તે.